બડલ ભરેલ રિક્ષા રાત્રિના સમયે ગ્રામ બાજુથી સામે મળતા રિક્ષા ઊભી રાખી રિક્ષામાં રહેલ ત્રણેય ઈસમો ઉપર શંકા જતા કડક પૂછપરછ કરતાં રિક્ષા મૂકીને ત્રણેય ઈસમો ભાગ્યા હતા તો ગ્રામજનો દ્વારા તેઓની પાછળ અલગ અલગ જગ્યાએ બાઇક ઉપર ભગાડ્યા હતા તો બે તસ્કરોને તાજપુર કુઈ પાસેથી અને એક આરોપીને વિનય હોટલ પાસેથી ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા તો ત્રણેય આરોપીઓએ ચોરી કરી લાવ્યા હોવાની કબૂલાત પણ કરી હતી તો ગ્રામજનો દ્વારા પ્રાંતિજ પોલીસને રાત્રિના સમયે ફોન કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજે ચાવડા સહિત પોલીસ ટીમ તાત્કાલિક દોડી આવી હતી તો ગ્રામજનોએ પકડાયેલ ત્રણ તસ્કરોને પોલીસને હવાલે કર્યા હતા તો ત્રણેય આરોપીઓ દ્વારા મજરા ખાતે રહેતા પ્રવીણભાઈ અંબાલાલભાઈ પટેલના ખેતરમાંથી બાર જેટલા ટ્રીપ પાઇપના બંડલ જેની અંદાજે કિંમત રૂપિયા ત્રીસ હજારની ચોરી કરી સાથે લાવેલ લોડીલ રિક્ષા નંબર જી જે જીરો નાઇન વી તાણું જીરો બેમાં ભરીને લઈ જતા હતા ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં રાત્રિના સમયે સાસવારે નાની મોટી ચોરીઓ છતાંય પ્રાંતિજ પોલીસ હાલ તો ઊંઘતી હોય તેવું જણાવી આવે છે અને પોલીસના રાત્રિના પેટ્રોલિંગ ઉપર પણ હાલ તો સવાલો ઉઠ્યા છે ત્યારે પ્રાંતિજમાં હાલ અનેક કિસ્સાઓમાં પોલીસની કામગીરી હાલ જાતે લોકો કરી રહ્યા છે અને પકડીને પોલીસને હવાલે કરે છે ત્યારે પ્રાંતિજ પોલીસ રાત્રિના પેટ્રોલિંગ ઉપરની સાથે તેની કામગીરી ઉપર પણ અનેક સવાલો હાલ તો ઊભા થયા છે ત્યારે પ્રાંતિજ તથા તાલુકામાં પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ કડક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ઝીલરાવલ જેવી પ્રાંતિજ